ના પ્રાયોજક છે હોટેલ કિંગ ઓફ કબાબ। વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે ગાંજો ભરેલી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને બાલાજી કંપની પાસે 178 કિલો ગાંજાના જથ્થા સાથે કારના ચાલકને ઝડપી પાડ્યો। એક વોન્ટેડ। ગાંજાનો જથ્થો હૈદરાબાદથી રાજસ્થાન તરફ લઈ જવાઈ રહ્યો હતો। પોલીસની નાકાબંધી જોઈ પકડાઈ જવાની બીકે કારને આગળ હંકારી મૂકી હતી। વલસાડ રૂરલ પોલીસની ટીમે હાઈવે ઉપરથી હૈદરાબાદથી રાજસ્થાન તરફ કાર નંબર RJ30CA7070માં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો લઈને જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી। મળેલી બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે બાતમીવાળી કાર આવતા હાઈવે ઉપર ટ્રાફિક જામ કરી નાકાબંધી કરી બાતમીના વાળી કારને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો। કાર ચાલકે પકડાઈ જવાની બીકે કારને રાજસ્થાન તરફ આગળ હંકારી ગયો હતો। ગાંજો લઈને જતી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ડુંગરી હાઈવે ઉપર કારમાંથી 178 કિલો ગાંજાના જથ્થા સાથે કારમાં સવાર એક કિસમને ઝડપીને આગળની તપાસ હાથ ધરી છે। વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે હૈદરાબાદથી એક કાર નંબર RJ30CA7070માં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભરી કારનો ચાલક રાજસ્થાન તરફ મુંબઈ થઈ ભિલાડ થઈ રાજસ્થાન તરફ જવાનો હોવાની બાતમી મળી હતી। મળેલી બાતમીના આધારે રૂરલ પોલીસ મથકના PI સચિન પવાર અને તેમની ટીમ રૂરલ પોલીસ મથકની હદ વિસ્તારમાં બાતમીવાળી કારની વોચ ગોઠવીને ઊભા હતા, જે દરમિયાન બાતમીવાળી કાર આવતા હાઈવે ઉપર ટ્રાફિક જામ કરી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। કારના ચાલકે પોલીસની નાકાબંધી જોઈ પકડાઈ જવાની બીકે કારને રાજસ્થાન તરફ હંકારી મૂકી હતી। ડુંગરી પોલીસની ટીમે બાતમીવાળી કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો, જે દરમિયાન બાલાજી કંપની પાસે આવેલા ખાડામાં કાર પડતા કાર બંધ થઈ ગઈ હતી અને કારનો ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો। રૂરલ પોલીસે કારમાં સવાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો અને કારમાં ચેક કરતા કારમાંથી 178 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ગાંજાના જથ્થા સાથે રાજસ્થાનના રહેવાસી ગોવિંદ દેવીસિંહ રાજપૂતની અટકાયત કરી 178 કિલો ગાંજાનો જથ્થો, કાર અને મોબાઈલ મળીને કુલ 20 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી ડુંગરે પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ભાગી ગયેલા કારના ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રે વલસાડ રૂરલના PI SS પવારને મળેલ બાતમી આધારે હાઈવે પર વાહન ચેકિંગમાં હતા। દરમિયાનમાં એક હુંડાઈ વર્ના ગાડી, જેની માહિતી હતી, એ ગાડી ચેક કરતા એમાંથી કુલ 83 પાર્સલ મળી આવેલ અને એ પાર્સલમાં કુલ 178.180 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો, જેની બજાર કિંમત 17,81,800 થાય છે, તે ગાંજો કબજે કરેલ છે અને સાથે 3 લાખ રૂપિયા ગાડીની કિંમત અને 15,000 રૂપિયા બે મોબાઈલ ગણીને કુલ 20,96,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો। અને હુંડાઈ જે કાર હતી એનો ચાલક કનૈયાલાલ જગદીશચંદ્ર જાટ મૂળ ચૌધરી છે, એ ભાગી ગયેલો અને ગાડીમાંથી ગોવિંદસિંહ દેવીસિંહ બન્ના રાજપૂત છે, એ મૂળ ભીલવાડા રાજસ્થાનનો છે, એ ઇસમને પકડી લેવામાં આવેલ। એ ઇસમની પૂછપરછ કરતાં એવી માહિતી મળેલ છે કે આ ગાંજાનો જથ્થો એ વિશાખાપટ્ટનમથી લઈ અને ભીલવાડા રાજસ્થાન તરફ જતા હતા। એ તપાસ ચાલુ છે, હજુ એ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ એ હજુ કંઈ માહિતી મળી નથી। હા, એ કાર મૂકી અને ડ્રાઈવર એક ભાગી ગયો હતો અને કારમાં બેઠેલો એક ઇસમ પકડાઈ ગયો છે। પોલીસે ક્યાંથી પીછો કર્યો? અહીંયા વલસાડ રૂરલની હદમાંથી જ। પોલીસે